નમસ્તે બાળકો વિષય ગુજરાતી ધોરણ બે પાઠ ચાર આગળના વિડીયોમાં બાળકો આપણે પાઠ ચાર જોઈ ગયા આજે આપણે ચોપડીની અંદર પાઠ ચાર જોઈશું જો બાળકો જોડો અને લખો આપણને અહીંયા કેટલાક પ્રાણીઓ આપેલા છે એ પ્રાણીઓની પૂંછડી આપણને અહીંયા આપેલી નથી એ અલગ છે તો આપણે આ પ્રાણીઓની પૂંછડી જોડવાની છે અને પછી નીચે વાક્ય લખવાનું છે એક ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે તો બાળકો આ શું છે કૂતરો તો કૂતરાની પૂંછડી આ છે તો અહીંયા આપણે આવી રીતે રીતે જોડવાની છે અને પછી વાક્ય લખવાનું છે કે આ પૂછડી કૂતરાની છે તો બાળકો પહેલા આપણે આપણે આ પ્રાણીઓની પૂછડી જોડી દઈશું અને પછી વાક્ય લખીશું તો બાળકો આ શું છે તો આ ગાય છે તો ગાયની પૂછડી ક્યાં છે બાળકો તો આ છે ગાયની પૂછડી પછી બાળકો આ શું છે તો આ બિલાડી છે તો આમાંથી બિલાડીની પૂછડી કઈ છે બાળકો તો એ આરી બિલાડીની પૂંછડી તો આપણે અહીંયા જોડીશું પછી બાળકો આ શું છે તો આ સી છે તો સી ની પૂછડી કે છે બાળકો આ છે કે આ છે તો નીચેની પૂછડી છે એ સી ની છે તો આપણે અહીંયા જોડીશું પછી બાળકો આ શું છે ઘોડો છે તો ઘોડાની પૂછડી કે છે આ રહી તો આપણે અહીંયા જોડીશું તો બાળકો હવે આપણે વાક્ય લખીશું તો બાળકો આ કોની પૂછડી છે તો આ ગાયની પૂછડી છે તો આપણે અહીંયા લખીશું આ પૂછડી ગાયની છે પછી બાળકો આપણે લખીશું જો પછી આ કોની પૂછડી છે બાળકો તો આ પૂછડી બિલાડીની છે તો આપણે અહીંયા લખીશું આ બિલાડીની છે પછી જુઓ બાળકો આ પૂછડી કોની છે તો આ પૂછડી ઘોડાની છે તો આપણે અહીંયા લખીશું ગોડાની છે પછી બાળકો આ પૂછડી કોની છે તો આ પૂછડી સિંહની છે તો આપણે લખીશું આ પૂછડી સિંહની છે જો બાળકો અહિયાં આપણને બીજા ચિત્રો આપેલા છે તો જો બાળકો શું છે ગધેડો તો આમાંથી ગધેડાની પૂછડી કઈ છે તો હે આ ગધેડાની પૂછડી પછી બાળકો આ છે તો આમાંથી બકરીની પૂછડી કઈ છે તો હે આ રહી બકરીની પૂછડી પછી બાળકો આ શું છે તો આ છે ચિત્તો તો આમાંથી ચિત્તાની પૂછડી કઈ છે તો આ રે ચિત્તાની પૂછડી પછી જો બાળકો આ મગર છે તો આમાંથી મગરની પૂછડી પૂંછડી કઈ છે તો જો બાળકો મગરની પૂછડી ક્યાં છે તો આ રે તો આપણે અહીંયા જોડીશું પછી આ શું છે બાળકો વાંદરો છે તો વાંદરાની પૂછડી ક્યાં છે તો એ આ રે વાંદરાની પૂંછડી હવે બાળકો આપણે વાક્ય લખીશું તો સૌથી પહેલા બાળકો આ પૂછડી કોની છે તો આ પૂછડી આ જો બાળકો આ શું છે ચિત્તો તો આ ચિત્તાની પૂછડી છે તો આપણે અહીંયા લખીશું કે આ પૂછડી આ પૂછડી ચિત્તાની છે પછી બાળકો જો આ પૂછડી કોની છે તો આ પૂંછડી અહીંયા જોડેલી છે તો આ શું છે બાળકો મગર તો આ મગરની પૂછડી છે તો આપણે એ લખીશું પૂછડી મગર ની છે પછી બાળકો આ પૂંછડી કોની છે તો આ આપણે ક્યાં જોડેલી છે આ ગધેડા જોડે તો આપણે અહીંયા લખીશું કે આ પૂંછડી ગધેડાની છે આ પૂછડી છે પછી બાળકો આ પૂંછડી કોની છે તો આ પૂંછડી વાંદરા સાથે જોડેલી છે તો આપણે અહીંયા લખીશું આ પૂંછડી વાંદરાની છે પૂછડી ની છે પછી બાળકો આ છેલ્લી પૂછડી કોની છે તો આપણે એને બકરી સાથે જોડેલી છે તો આ બકરીની પૂછડી છે તો આપણે અહીંયા લખીશું આ પૂછડી તો બાળકો જુઓ અને જવાબ લખો આગળ આપણે હતા એ પ્રાણીઓની જોઈ અને એના સાથે આપણે જોડી અને એના વાક્ય લખ્યા અહીંયા આપણને બાળકો પૂછ્યું છે કે તમને કોની પૂંછડી ગમી તો બાળકો તમને કયા પ્રાણી ની પૂછડી ગમી તો ચિત્તા નહીં કોની પૂછડી વાંકી છે તો બાળકો અહીંયા ચિત્તાની વાંદરાની શિયાળની તો બાળકો અહીંયા કોની કોની પૂછડી વાંકી છે તો વાંદરાની ચિત્તાની સિંહની એ બધાની પૂંછડી વાંકી છે પરંતુ આપણે અહીંયા વાંદરાની અને સિંહની લખીશું પછી બાળકો સૌથી લાંબી પૂછડી કોની છે તો આમાંથી કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે તો બાળકો કયા કયા પ્રાણીમાં એકથી વધુ વધારે રંગો છે તો એક તો ચિત્તાની અને મગરની તમને કોની પૂછડીને અડ્યા છો તમે કોની કોની પૂંછડીને અડ્યા છો બાળકો તો તમે કઈ કયા કયા પ્રાણીઓને પૂછડીને અડ્યા છો તો ગાય કૂતરો અને બિલાડી కుత్రో బలాడి પછી જો બાળકો અહીંયા આપણને એક પ્રાણી આપેલું છે પણ એ પ્રાણીના ભાગો અલગ અલગ અંગો અલગ અલગ પ્રાણીના છે તો સૌથી પહેલા આપણે જોઈએ તો મોં અને જે ટોક છે એ કોની છે બાળકો તો એ જીરાફની છે પછી જે આ કેસવાળી છે એ કોની છે તો એ સિંહની છે પછી બાળકો કાન કોના છે તો હાથીના છે બરાબર બાળકો પછી આ જે પૂંછડી છે બાળકો એ કોની છે તો શિયાળની છે જો ઉસિયાની પૂછડી પાછળથી થોડી સેજ વળેલી છે પછી બાળકો આ જે પીઠ છે કોની છે વાઘની છે પછી બાળકો આ જે પગ છે એ કોના છે તો એ જીબ્રાના છે અને જે આગળના પગ છે એ કોના છે તો હાથીના છે તો આના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે પછી જો બાળકો ચિત્ર જોઈને લખો આપણે આગળ ચિત્ર જોયું અને ચિત્રના આધારે આપણે અહીંયા લખવાનું છે તો પેલું છે મોઢું 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 તો 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 ખાલી જગ્યાનું છે બાળકો કોનું હતું જીરાફનું આપણે અહીંયા લખીશું જીરાફ પછી છે બાળકો કાન ખાલી જગ્યાના છે તો કાન કોના છે બાળકો તો હાથી પછી બાળકો પૂંછડી તો પૂછડી કોની છે શિયાળની